નમસ્કાર, હું છું આપની સાથે રોશની અને તમે જોઈ રહ્યા છો સાંજના સમાચાર. સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. રાજકોટમાં એમએલએ પટેલના લેટર બોમ્બ બાદ કોંગી આગેવાનો સીપી વિરુદ્ધ ધરણા કરવા પહોંચ્યા. પોલીસે 15થી વધુની ટીંગા ટોળી સાથે અટકાયત કરી. સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાય ઓવરબ્રિજ માટે દબાણો દૂર કરવા જામનગર મહાનગરપાલિકાએ શહેરમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરી. સેન્સેક્સમાં 1300 અંકનું ગાબડું, નિફ્ટી 17200ની નીચે. બજાજ ફાઇનાન્સ, એચડીએફસી બેંકના શેર ઘટ્યા. અખિલેશની સામે મંચ પર જ સપાના મહાસચિવે જિલ્લા અધ્યક્ષને હાથ ઉગામ્યો. પૂર્વ સીએમ હસતા રહ્યા. કોરોનાની પ્રથમ અને ત્યારબાદ બીજી લહેરમાં હજારો લોકોના મોત થયા છે, ત્યારે આ મહામારીમાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા માત્ર 50,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત બાદ સહાય પણ ચૂકવાય છે, પરંતુ આ સહાય ખૂબ જ ઓછી છે. ખરેખર મૃતકોને 4 લાખની સહાય મળવી જોઈએ, તેમજ કોરોનામાં મૃત્યુ પામેલા સરકારી કર્મચારીના પરિવારને સરકારી નોકરી આપવામાં આવે તેવી માંગ સાથે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા મથક મોડાસા ખાતે કોવિડ ન્યાય યાત્રા અંતર્ગત ધરણા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિ અને એનએસયુઆઈના પ્રમુખ મહિપાલસિંહ ગઢવી તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત મોડાસા અને બાયડ ધારાસભ્ય હાજર રહ્યા હતા. માટે 4 લાખની સહાય સરકારે કરવી જોઈએ. આ મહત્વની માગણી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સમગ્ર જિલ્લાઓની અંદર ધરણા પ્રદર્શન કરીને કલેક્ટર સમક્ષ રજૂઆત કરી રહી છે. આ બેરીને મૂંગી સરકાર કોઈપણ પ્રકારે સાંભળવા તૈયાર નથી. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ જ્યારે ખખડાવે, ફટકાર લગાવે, ત્યારે ક્યાંક ને ક્યાંક સરકાર આવી જોગવાઈ કરી રહી છે. અને માત્ર 50,000ની લેસ માત્ર સહાય એ ક્યાંક ને ક્યાંક મનુષ્ય માત્ર માટે એક મજાક સમાન છે, ક્રૂર મજાક સમાન છે. એનો કોંગ્રેસ સમિતિ વિરોધ ઉઠાવે છે. અને અમારી બહુ સ્પષ્ટ માગણી છે, 4 મહત્વની માગણી છે કે તત્કાલ ધોરણે 4 લાખની સહાય આપવી જોઈએ. એની સાથે સાથે જે પણ પરિવારના સદસ્યો ગુમાવ્યા છે એવા પરિવારને સરકારી નોકરી આપવી જોઈએ. સાથે કોરોનામાં જે પણ આર્થિક સંકળામણના કારણે જે બિલ આપવામાં આનાકાની થઈ રહી હતી એમાં સરકારે તમામ બિલ ભોગવવા જોઈએ અને આર્થિક સહાય આપીને ક્યાંક ને ક્યાંક લાખો પરિવારને બહાર નીકળવાનું કામ રાજ્ય સરકારે કરવું જોઈએ. એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની ખૂબ મહત્વની માગણી છે.
गुजरात सरकार ने गाइडलाइन प्रमाणे आज थी धोरण 1-9 ની સ્કૂલો ચાલુ થઈ રહી છે ત્યારે ઈડરની સરપ્રતાપ હાઈસ્કૂલ દ્વારા કોરોનામાં બાળકોને માસ્ક આપવામાં આવેલ જ્યારે શાળાના વિદ્યાર્થીઓનું વેક્સિનેશન પણ કરવામાં આવ્યું હતું સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખીને વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા જ્યારે શાળાના આચાર્ય પિયુષભાઈ દવેના માર્ગદર્શન હેઠળ શાળાના તમામ વર્ગોને સેનિટાઈઝ પણ કરવામાં આવ્યા હતા આ તમામ વિદ્યાર્થીઓને માસ્ક હેન્ડ સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ રાખવાની સૂચના શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના હિતમાં છેલ્લો એક મહિનાથી ઓફલાઈન વર્ગો બંધ કરી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું જ્યારે આજે ફરીથી ગુજરાત સરકારના આદેશ મુજબ ધોરણ 1-9ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે અરવલ્લી સમાચારની ટીમ ઈડર ખાતે સરપ્રતાપ હાઈસ્કૂલ ખાતે પહોંચી હતી અને કોરોનાની ગાઈડલાઈન મુજબ 1-9 ધોરણના વર્ગો શરૂ થતા હાઈસ્કૂલના આચાર્ય સાથે વાત કરી હતી આજે ઓફલાઈન વર્ગો શરૂ થતા સ્કૂલના પહેલા દિવસે વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઓછી આવી હતી નમસ્કાર કોવિડ 19 ના અન્વયે ત્રીજી લહેરમાં એક મહિના પહેલા સરકારશ્રી દ્વારા સ્કૂલો ધોરણ 9-9ના વર્ગો બંધ કરવામાં આવ્યા હતા અને આજ રોજ વર્ગો શરૂ થઈ રહ્યા છે ત્યારે અમારા સ્કૂલની અંદર ધોરણ 1-9ના વર્ગો શરૂ થતાં પહેલાં સ્કૂલના વર્ગોનું સેનિટાઈઝેશન કરવામાં આવ્યું ત્યારબાદ દરેક વિદ્યાર્થીને ટેમ્પરેચર માપી માસ્ક આપી અને સ્કૂલની અંદર પ્રવેશ આપવામાં આવ્યો ત્યારબાદ દરેક વિદ્યાર્થીને એક બેન્ચ ઉપર એક વિદ્યાર્થી બેસે તેવી ગોઠવણી કરવામાં આવી આપનું નામ જાણી શકો સાહેબ હા મારું નામ પિયુષ રવિશંકર દવે ઇન્ચાર્જ આચાર્ય શ્રી સરપ્રતાપ હાઈસ્કૂલ ઈડર રાજ્યમાં ફરીથી કોરોનાનો કહેર ઓસરતાની સાથે જ જાન્યુઆરીમાં શાળાઓ બંધ કરીને ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું તેમજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રતિબંધોને ધીમે ધીમે હળવા કરવામાં આવ્યા હતા ત્યારે આજે ફરીથી એકવાર 30 દિવસ બાદ શાળાઓ બાળકોના કાલોહલથી ગુંજી ઉઠી હતી સરકાર દ્વારા શનિવારે જાહેરાત કરવામાં આવી હતી કે સોમવારથી ધોરણ 1-9ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે જો કે ઓનલાઈન કે ઓફલાઈન શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓ પોતાની પસંદગી કરી અભ્યાસ કરી શકશે ત્યારે આજથી ફરી એકવાર 30 દિવસ બાદ ધોરણ 1-9ની શાળાઓ ધમધમી ઉઠી હતી ત્યારે વડાલીમાં આજથી ધોરણ 1-9ની શાળાઓ કોરોના ગાઈડલાઈન સાથે શરૂ કરવામાં આવી છે ત્યારે શાળાઓમાં તમામ વર્ગોમાં માત્ર 25% બાળકોની સાથે ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે તેમજ શાળામાં બાળકો તેમના માતા પિતાની સંમતિ મુજબ હાજર રહ્યા હતા ત્યારે આજથી ધોરણ 1-9નું ઓફલાઈન શિક્ષણ શરૂ થયું હતું અને બાળકો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે મારું નામ આસ્મા છે હું 6ઠા ધોરણમાં ભણું છું આજે 30 દિવસ પછી શાળાઓ શરૂ થઈ હું મારા માતા પિતાની સિંમતિથી શાળાએ આવી છું મને શાળામાં આવીને ખૂબ આનંદ આવે છે મારું નામ હડા રાખી કુંવર રાજેન્દ્ર સિંહ છે હું શ્રી બીજી શાસ્ત્રી હાઈસ્કૂલ 9બમાં અભ્યાસ કરું છું હું 30 દિવસ પછી વાલી સંમતિથી સ્કૂલમાં આવી છું મને ખૂબ આનંદ થયો છે મારું નામ આચાર્ય ગાર્ગી નરેન્દ્ર કુમાર છે હું ધોરણ 9માં અભ્યાસ કરું છું ધોરણ 1-9ની શાળાઓ શરૂ થઈ છે તેથી મને ખૂબ જ આનંદ છે હું મારી વાલીઓની સંમતિથી હું આજે શાળામાં અભ્યાસ કરવા આવી છું મને ખૂબ જ આનંદ છે અભ્યાસ કરવા સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વડોઠ ગામે ભગવા ધ્વજારોહણ કરવામાં આવ્યું વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વડાલી તાલુકાના વાટોડ ગામે આવેલ દૂધ ડેરી પાસે ભગવા ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ધર્મ પ્રસારક કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્રભાઈ ભાવાણી ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તેઓના હસ્તે 51 ફૂટ ઊંચો ભગવો લહેરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ધર્મ પ્રસારક કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્રભાઈ ભાવાણી સાબરકાંઠા જિલ્લા વિભાગ મંત્રી જેડી ઝાલા ખેડબ્રહ્મા મંત્રી ચેતનભાઈ સહમંત્રી પરેશભાઈ સોલંકી વડાલી સંયોજક રમેશભાઈ સગર પ્રખંડ મંત્રી જનકભાઈ ચૌધરી સહસંયોજક શિવાભાઈ સગર સહિત ખેડબ્રહ્મા હિંમતનગર વડાલી વિસનગરની વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની ટીમ ઉપસ્થિત રહી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તો આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે પંચમહાલથી હાલોલ પાવાગઢ બાયપાસ રોડ પર લોડિંગ ટ્રકે મારી પલટી ટ્રક બાડોલી તરફથી આવતી હતી તે દરમિયાન પલટી ખાતા સર્જાયો છે અકસ્માત હાલોલના રાયણવાડિયા ચોકડી નજીક ટ્રકે પલટી ખાતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા છે ટ્રકમાં ભરેલો સામાન વેરવિખેર થયો છે ટ્રકમાં સવાર 2 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે તો ટ્રકમાં ભરેલો સામાન વેરવિખેર થયો છે
રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના હિતમાં છેલ્લા એક મહિનાથી ઓફલાઈન વર્ગો બંધ કરી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું, જ્યારે આજે ફરી રાજ્ય સરકારના આદેશ મુજબ 1-9 ધોરણના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા, ત્યારે અરવલ્લી સમાચારની ટીમ મોડાસા તાલુકાના ટીંટોઈ ખાતે MRTC ગાંચી હાઈસ્કૂલ ખાતે પહોંચી હતી. કોરોનાની ગાઈડલાઈન મુજબ 1-9 ધોરણના વર્ગો શરૂ થતા હાઈસ્કૂલના સંચાલકો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી. વિદ્યાર્થીઓ દ્વારા જણાવાયું હતું કે અમને ઘરે ઓનલાઈન શિક્ષણમાં મજા નહોતી આવતી, ત્યારે આજે ફરી ઓફલાઈન વર્ગો શરૂ થતા અમને સ્કૂલમાં આવી અભ્યાસ કરવાની મજા આવે છે અને ઓફલાઈન વર્ગો શરૂ થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ના આદેશ અનુસાર છેલ્લા એક મહિનાથી જે શાળાઓ બંધ હતી એ આજ રોજ ફરીથી ખોલવામાં આવેલી છે. સરકાર દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે તે મુજબ દરેક બાળકોને મેં શાળામાં ફરજિયાત માસ્ક પહેરીને આવવું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અને એમના માટેની સેનેટાઇઝની વ્યવસ્થા પણ સંસ્થાની અંદરમાં કરવામાં આવેલ છે. આજરોજ બાળકો શાળાની અંદરમાં આવતા હર્ષ અને ઉલ્લાસનો આનંદ અનુભવી રહ્યા છીએ. બાળકો અને શિક્ષકો દ્વારા જે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું તેમાં બાળકો પૂરતો સમય મળી શકતો નહોતો. આજરોજ હવે એ ઓફલાઈન અમારી સામે પ્રત્યક્ષ મુલાકાત થવાના કારણે અમે એમની સાથે હવે સુમેળ જાળવી શકીશું અને બાળકોને સારું એવું શિક્ષણ આપી શકીશું. આનંદ પણ આવશે અને મજા પણ આવશે. મારું નામ શીખ તમને એટલી સ્પાય છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. આથી એક મહિના પહેલા ઓફલાઈન સ્કૂલ બંધ કરવામાં આવી હતી અને ઓનલાઈન ક્લાસ ચાલુ કરવામાં આવ્યા હતા, જેથી અમને ઓનલાઈન ક્લાસ ભણવામાં આનંદ હતો. સરકાર શ્રીના આદેશ મુજબ આજથી ઓફલાઈન સ્કૂલ ચાલુ કરવામાં આવી છે, જેથી બાળકોના અંદર આનંદ અને ઉલ્લાસ જાગી રહ્યો છે અને અમને ભણવાનો પણ મજા આવશે. કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને રાજ્ય સરકાર દ્વારા બાળકોના હિતમાં, વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના હિતમાં લઈને છેલ્લા એક મહિનાથી 1-9 ધોરણોના ઓફલાઈન વર્ગો બંધ કરી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું, ત્યારે આજે ફરી રાજ્ય સરકારના આદેશ મુજબ 1-9 ધોરણના વર્ગો ઓફલાઈન શરૂ કરવામાં આવ્યા હતા, ત્યારે અરવલ્લી સમાચારની ટીમ ટીંટોઈ ખાતે ગાંચી હાઈસ્કૂલમાં પહોંચી હતી, જ્યાં બાળકો સાથે અને ત્યાંના સંચાલકો સાથે કોરોનાની ગાઈડલાઇન્સ મુજબ વર્ગો શરૂ કરવા માટે વાતચીત કરી હતી. ત્યારે બાળકોનું કહેવામાં આવ્યું હતું કે અમને ઓનલાઈન શિક્ષણ કરતાં ઓફલાઈન શિક્ષણમાં જ મજા આવે છે અને આથી જે સ્કૂલો શરૂ થઈ છે તેને લઈને વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન પ્રકાશ રાઠોડની સાથે નરેન્દ્રસિંહ ગાંધી, અરવલ્લી સમાચાર, ટીંટોઈ. જાન્યુઆરીમાં કોરોનાના કેસોમાં વધારો થતા અમદાવાદના શાહીબાગ કન્ટેનમેન્ટ વિસ્તારમાં આવેલું સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિર દર્શનાર્થીઓ માટે 31 જાન્યુઆરી સુધી બંધ કરવામાં આવ્યું હતું. 31 જાન્યુઆરી પહેલાં ટ્રસ્ટીઓ તરફથી એવું જણાવવામાં આવ્યું હતું કે 1 ફેબ્રુઆરીએ મંદિર ખોલવા માટે ડિફેન્સ ઓથોરિટીની લેખિત મંજૂરી માંગી હતી, જેનો જવાબ નહીં મળતા 7 ફેબ્રુઆરીએ દર્શનાર્થીઓ માટે મંદિર ખોલાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે મંદિર આવતીકાલે 8 ફેબ્રુઆરીએ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. કેમ્પ હનુમાન મંદિરના ટ્રસ્ટી સુધીર નાણાવટી દ્વારા 8 ફેબ્રુઆરીથી મંદિર દર્શનાર્થીઓ માટે ફરીથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દર્શનાર્થીઓ માટે મંદિર સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ખોલવામાં આવશે, તેમજ દર્શનાર્થીઓને સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. દર્શનાર્થે આવેલા લોકોએ માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો પડશે. પંચમહાલ જિલ્લાના વેજલપુરના ખરસાલિયા ગામે વરગોડામાં વરરાજાનો બંદૂકમાંથી હવામાં ફાયરિંગ કરતો વિડીયો વાયરલ થયો છે. વરગોડામાં અન્ય એક યુવાન ખુલ્લી તલવાર લઈને નાચતા પોલીસ હરકતમાં આવી છે અને બંને સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. વાયરલ વિડીયોમાં ફાયરિંગ કરતો વરરાજા આર્મીમાં સિપાહી તરીકે ફરજ બજાવતો અંકિત ભરતભાઈ સોલંકી હોવાનું બહાર આવ્યું છે. રાત્રે નીકળેલા વરગોડામાં વરરાજાના હાથમાં બંદૂક લઈને હવામાં ફાયરિંગ કરતો અને તેની સાથે અન્ય એક યુવક હાથમાં તલવાર લઈને નાચી રહ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વાયરલ વિડીયો પોલીસ પાસે પહોંચતા પોલીસ એક્શનમાં આવીને વાયરલ વિડીયોની ખરાઈ કરતા વેજલપુરના ખરસાલિયા ગામે રહેતા
ભરતભાઈ ઉદાભાઈ સોલંકીના પુત્ર અંકિતભાઈ સોલંકીના લગ્નના વરઘોડોનો વિડીયો હોવાનું જાણવા મળી રહ્યું છે। રાજકોટમાં ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે લેટર બોમ્બ ફોડીને સનસનાટી સર્જી છે, જેને પગલે આજે રાજકોટ કોંગ્રેસના આગેવાનોને પણ સીપી વિરુદ્ધ ધરણા કરવાની હિંમત મળી હોય તેમ આજે જિલ્લા પંચાયત ખાતે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિરુદ્ધ ધરણા કરવા પહોંચ્યા હતા। હજુ કોંગ્રેસના આગેવાનોએ પોલીસ કમિશનર ચોર હેના નારા શરૂ કર્યા એ જ સમયે પોલીસે 15થી વધુ આગેવાનોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી, જ્યાં કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા। અટકાયત મામલે પોલીસે મીડિયાને જણાવ્યું હતું કે મંજૂરી વિના ધરણા કર્યા એટલે અટકાયત કરી છે। આજથી બે દિવસ પહેલા રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ બેડામાં ફફડાટ મચાવે તેવો પત્ર રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખ્યો છે, જેમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા। ગોવિંદ પટેલે પત્રમાં લખ્યું હતું કે રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલા નાણાં ટકાવારીથી વસૂલવાનું પણ કામ કરે છે। તેણે એક કિસ્સામાં 15 કરોડથી વધુ છેતરપિંડીનો ભોગ બનેલા ફરિયાદીની FIR ન ફાડી એની ઉઘરાણીનો હવાલો રાખી જે નાણાંની ઉઘરાણી આવે એમાંથી 15% હિસ્સો માંગી આ રકમ PI મારફતે 75 લાખ જેવી ઉઘરાવી હતી। હવે વધુ 30 લાખની ઉઘરાણી માટે PI ફોન કરી રહ્યા છે। જામનગર શહેરના સુભાષ બ્રિજથી 7 રસ્તા સર્કલ સુધી સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફ્લાયઓવર બ્રિજ બનવા જઈ રહ્યો છે, જેને લઈને મહાનગરપાલિકાએ અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે। આજે વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાએ ડિમોલિશનની કામગીરી શરૂ કરી છે। જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફ્લાયઓવર બ્રિજ બનવા જઈ રહ્યો છે, જેને લઈને આજે સવારથી શહેરની ગુરુદ્વાર ચોકડીથી જૂના રેલવે સ્ટેશન સુધી 30 મીટરના DP રોડ અંતર્ગત અડચણરૂપ દબાણો દૂર કરવા પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે, તેમજ વધુ મદદ માટે રેલવે પોલીસને પણ સાથે રાખવામાં આવી છે। આ ઉપરાંત PGVCL શાખાની પણ મદદ લેવામાં આવી છે। આ કામગીરીમાં જામનગર મનપા પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના કાર્યપાલક ઇજનેર ભાવેશ જાની, અસ્ટેટના મુકેશ વરસાણા, દીક્ષિતભાઈ રાજભા જાડેજા, રાજભા ચાવલા, રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસનો સાથે રાખી આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। ગુજરાતમાં હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી કરી છે। હાલ અમદાવાદ આસપાસના સ્થળોએ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવાઈ છે। રાજ્યમાં ઠંડીનો ફરી એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। 3 ફેબ્રુઆરી બાદ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વધુ ઠંડી પડવાની શક્યતા છે, ફરી એકવાર થથરાવી દે તેવી આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ઠંડીનો પારો ફરી એક રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા હવામાન વિભાગે કરી છે। આગામી 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે તેવી શક્યતા છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યમાં ગરમી વધશે। રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમી વધવાની શક્યતા છે, જોકે રાત્રિના સમયે ઠંડીનો ચમકારો પણ જોવા મળશે, એટલે કે હવે રાજ્યના લોકોને બેવડી ઋતુનો માર સહન કરવો પડશે, જેમાં બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થશે। તો બીજી બાજુ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતા મોટાભાગના શહેરોમાં બપોરે ગરમીનું પ્રમાણ જોવા મળ્યું હતું, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે રાજ્યમાં રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થશે। ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે। પાટનગર ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું છે। ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 9.6 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અન્ય શહેરોનો પારો ઘગડ્યો છે। નોંધનીય છે કે અમદાવાદનું તાપમાન 11.1 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે બપોરના સમયે અમદાવાદનું તાપમાન 32 ડિગ્રી નોંધાયું હતું, જેથી આજથી અમદાવાદમાં એવી શક્યતા છે કે તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થયેલો જોવા મળી શકે છે, જેથી ગરમી પણ વધી શકે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વર્ચ્યુઅલી રેલીના માધ્યમથી બિજનોર, મુર્દાબાદ અને અમરોલાના લોકોને સંબોધન કર્યું। જો કે અગાઉ PM મોદી બિજનોરમાં ફિઝિકલ રેલી કરવાના હતા, પરંતુ ખરાબ વાતાવરણના કારણે તેમનો બિજનોર પ્રવાસ રદ કરી દેવાયો। PM મોદીએ કહ્યું કે ભાજપમાં કોઈ ભાઈ ભત્રીજાવાદ નથી, જ્યારે કોઈને PM આવાસ આપવામાં આવે છે તો તેને જાતિ પૂછવામાં આવતી નથી, જ્યારે કોઈને ઉજ્જવલા યોજનામાં સિલિન્ડર મળે તો તેને પૂછવામાં નથી આવતું કે કયા સમાજથી છે, તેઓ કોનો પુત્ર છે। સપા અને RLD પર હુમલો કરતા PM મોદીએ કહ્યું કે જાતિના નામ પર મત માંગનારા ફક્ત પોતાના પરિવારનું ભલું કરે છે। પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આવનારા 25 વર્ષમાં જ્યારે આઝાદીના 100 વર્ષ પૂરા થઈ જાય ત્યારે UP વિકાસની સોનેરી ગાથા સાથે પરમંચ લહેરાવે, અમારી સરકાર સતત કોશિશમાં લાગી છે। ગત 5 વર્ષમાં શેરડીના ખેડૂતોને 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુ ચૂકવણી કરાઈ છે, આટલી તો છેલ્લી 2 સરકારોએ મળીને પણ નથી કરી। પહેલા નકલી સમાજવાદીઓની જ બોલબાલા હતી,
प्रधानमंत्री नरेन्द्र मोदी कहूं कि चौधरी चरण सिंह आदेशों ने अपनावता तमाम खेडूतों ने सम्मान आपवू ए ज अमारो लक्ष्य छे। पहला यूरिया ना खेडूतो लाठी खाता हता, जे लोकोए खेडूतो ने एवा दिवसो देखाड्या तेओ खेडूतोनु क्यारे भलू करी शके नहीं। तेमणे कह्युं के पहलानी सरकारमां घऊंनी जेटली खरीदी थई हती, सीएम योगीए तेनाथी बमणा घऊं खरीद्या छे। अनाजनी खरीदीमां सीएम योगीनी सरकारे दर वर्षे नवा रेकॉर्ड बनाव्या छे। तमने याद हशे के पहला वीजळीना अभावमां युवाओनुं भविष्य रगदोड़वा आवी रह्युं हतुं, परंतु हवे गामडे गामडे वीजळी आवी रही छे। पहला गणतरीना एक्सप्रेस वे हता, परंतु आजे अनेक एक्सप्रेस वे बनी तैयार थई चुक्या छे। સાંજના સમાચારમાં બસ આટલું જ। વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી